મોટી બેનનો દીકરો હવે મોટો થઈ ગયો છે નહી? અરે હા, કાકાને કેમ છે? અરે માસી, કેમ નહી? મારી જરૂર હશે તો હું પણ આવી જઈશ. તમારે પૂછવાનું ન હોય, કહેવાનું હોય માસી, હા હું આપું જીગરને. અરે હા, કાકાને કહેજો કે તબિયત સંભાળે. અરે એમ કઈ ઢીલા પડી જાય ચાલતું હશે? હજુ તો જીગરના છોકરા રમાડવાના બાકી છે. હા હા હા, આપું જીગરને. હા જીગર, તારી મમ્મી નો ફોન છે, તારા પપ્પાને તાવ આવ્યો છે. હેલો બા, બાપાને શું થયું યાર? હે, અરે તો ડોક્ટર પાસે જવું જોઈએ ને યાર. અરે એવું થોડી ચાલે, જીગલો આવશે તો ડોક્ટર પાસે જાય. બા, અરે હા હું આવું છું, મેવણા હું આવું છું. તું બા એક કામ કર, ડોક્ટરને કહેજે કે બાપાને છે, મારે મેવણા જવું પડશે. તો ગાડી લઈને નીકળી જા જલ્દી. ના ના, આપણી મેવણા લોકલ જ સારી છે, અને કોઈ ઇમરજન્સી નહીં. હું ઓળખું ને મારા બાપાને. દિયો તાડીઓ તાવ ચડી ગયો હોય ને તો બી જીગલા જીગલા કરીને બૂમો પાડે. હું ડોક્ટર પાસે ના લઈ જાઉં ને તો ડોક્ટર પાસે જાય બી નહીં, એટલે મારે મેવણા જવું પડશે યાર. હા તો તું મહેસાણા જઈ આવ. યાર શોધન, તારો મુંબઈમાં એક્સિડન્ટ ના થયો હોત ને તો મેં અને લક્ષ્મી નક્કી કરી લીધું હતું કે અમે આવી જશે. મેં સપને નહોતું વિચાર્યું હશે. તું મહેસાણા જવાની તૈયારી કર. જીગલા, બોલ. તારી મમ્મીએ કહ્યું કે લક્ષ્મી પણ મહેસાણા આવે તો. સાંભળ, તું હમણાં આ વાત લક્ષ્મીને નહીં કહેતો. બાએ મને બી ફોન પર કહ્યું કે લક્ષ્મીને જોડે જોડે મહેણા લેતો આવે. પણ શોધન, લક્ષ્મી તારાથી દૂર થાય એ હવે બનશે નહીં. બાને હું સમજાવી દે દિયો, મારા બાપ બાપાની ઈચ્છાથી તારી જિંદગી વધુ મોટી છે યાર. જીગર, શું થયું તારા પપ્પાને? એની થોડો તાવ આવી ગયો છે. બાનો ફોન આવ્યો કે જીગલા જલ્દી મહેણા ભેગો થઈ જા, એટલે જવું પડે એમ છે. એમને એમને ઠીક તો છે ને, પણ બાપા બાપા છે ને નેના હતા ત્યાંથી મારા પર જ ગયા છે. આવું કઈ થાય ને એટલે તરત ઢીલા પડી જાય દિયો. બેટા હવે એમની ઉંમર પણ થઈ. હા આમે આવો છોકરો પાક્યો હોય તો કોઈ બી બાપાની ઉંમર થઈ જ જાય. જે ઉંમરમાં છોકરાના છોકરાને રમાડવાનો હોય એ રાહ જોઈને બેઠા છે કે હવે દિયોર દીકરો ઠાડે પડે તો સારું. પણ હશે માસી, લક્ષ્મી જાઉં છું દિયો. બાપાની ચિંતા કરતા તમારા બધાની ચિંતા વધારે રહેશે મને. માં જે ચાલી રહ્યું છે એને ઠારવાનો પ્રયત્ન કરજો, રિક્વેસ્ટ કરું છું તમને. માસી, આજે બાનો ફોન આવ્યો છે કે બાપા બાપા બીમાર પડી જશે. એમ કોક દાડો ફોન આવશે કે બાપા જ્યા. જીગર, આ તમે શું બોલો છો? એમને કઈ નહીં થાય, શુભ શુભ બોલો. અરે એમાં ખોટું શું બોલું છું દિયોર, એક ના એક દાડે તો બધાને જવાનું જ છે ને. દાદાજી વયા જ્યા, બધાને જવાનું છે. એક દાડો આપણે બી વિકેટ પડશે દિયોર. લક્ષ્મી એક વાત કહું તમને, આ જે લાઈફ છે ને દિયોર, એ બહુ નેની હોય છે. બને તો શ્રુતિ ભાભીને બધું સાચે સાચું કહી દેજો,
શ્રુતિબેન ને સાચી વાત ખબર પડશે તો એ રહેશે અહીંયા. કેટલી વાર મારે સમજાવવાનું તમને, એ નીકળી જશે ઘર છોડીને. બે મેલો ને યાર, માતાજીને એટલું બધું માનો છો તો થોડી ઘણી વાત એમના પર ભી છોડી દો. અને સાચી વાત છુપાવીને કોણ સુખી થયું છે મને કહો. શોધન બચારો ટેન્શનમાં છે, શ્રુતિ ભાભી તકલીફમાં છે અને તમે ચિંતામાં છો. માથે છત અને હાથ બંને મળે એમ છે મને તમારા ઘરે. તો બસ ભગવાન નું નામ લઈને શ્રુતિ ભાભી ને બધું સાચે સાચું કહી દો. આપણા બધાના મન પર જે ભાર છે એ થોડો ઓછો થશે. આ રૂપિયા પણ લક્ષ્મીને જ આપવાનો હશે. શોધન, શોધન, તું આવી ગઈ? કેમ છે મમ્મા ડેડ? બહુ જ ખુશ છે. હું અહીંયા તારી અને લક્ષ્મી સાથે બહુ જ ખુશ છું ને, તો એ પણ ખુશ જ હોય ને. આ રૂપિયા? કઈ નહીં, એમ જ કામ છે. કાલે મને કેશ ની થોડી જરૂર છે તો. નક્કી નક્કી, આ રૂપિયા લક્ષ્મી માટે છે. હવે તો હું તને રંગે હાથ પકડીશ શોધન. હું પણ જોઉં છું કે તું આ રૂપિયા કેવી રીતે લક્ષ્મીને આપે છે. કાલે જીગર મહેસાણા જાય છે, એના પપ્પા બીમાર છે. કેમ, શું થયું? સિરિયસ નથી પણ તાવ બહુ છે. જીગરની મમ્મીનો ફોન હતો, જીગરને જવું પડે એમ છે. તો લક્ષ્મીને આમંત્રણ ના આપ્યું જીગરની મમ્મીએ? લક્ષ્મી એમની પણ થવા વાળી વહુ હતી ને? હા, માસીએ કહ્યું તો ખરું પણ. ગુડ, ચલો. એનો મતલબ એમ થયો કે લક્ષ્મી પણ મહેસાણા જઈ રહી છે. ચલો સારું છે, એટલા દિવસ શાંતિ. નહીં, લક્ષ્મી નથી જઈ રહ્યા. જીગરની મમ્મીએ એમને પણ મહેસાણા આવવાનું કહ્યું પણ એ લક્ષ્મીને મેં નથી કહ્યું. કેમ, લક્ષ્મીને કેમ નથી કહ્યું? અરે, જીગરના પપ્પાની તબિયત ખરાબ છે, એના મમ્મીએ પણ ફોન કરીને આવવાનું કહ્યું છે ને, તો લક્ષ્મીને કેમ નથી જવું? ઓ, સમજી ગઈ. લક્ષ્મી તારાથી દૂર નહીં જાય, અને જો એને જવું પણ હશે તો તું એને દૂર જવા નહીં દે, હેને? શોધન, યુ નો વોટ, મારા માથે પણ ગાંઠ છે અને એનું નામ લક્ષ્મી છે. તું તો તારી લક્ષ્મીના લીધે સલામત હોઈશ, પણ તારી એ લક્ષ્મી મને ક્યારે મારી નાખશે મને ખબર નથી. અને તારા માથે જે ગાંઠ છે ને, એ વાત સાચી કે પછી એ પણ એક જુઠ્ઠાણું છે? લક્ષ્મી થી દૂર નહીં જવાનું, એ પણ એક બહાનું હોય ને. શ્રુતિ, ચાલ મારી સાથે. શોધન, ચાલ. શોધન, પણ શોધન, લક્ષ્મી, લક્ષ્મી. જી. જીગર કાલે મહેસાણા જાય છે, એની સાથે તમે પણ મહેસાણા જશો. હું અહીંયા કામ કરું છું, જરૂરી નથી કે હું તમારા બધા જ હુકમ માનું. વાહ લક્ષ્મી વાહ,
હમણાં મને હુકમ કરીને કહ્યું હતું કે આ ઘર છોડીને હું ચાલી જઉં. કમાલના રંગ બદલે છે તું. અચાનક જ આ ઘરની વહુમાંથી નોકરાણી બની ગઈ. લક્ષ્મી, મહેસાણા તો તારે જવાનું છે એટલે જવાનું જ છે. અને હા, આ હુકમ હું નથી કરી રહી. જીગરના મમ્મી, તારા બનતા બનતા રહી ગયેલા સાસુની ઈચ્છા છે. હા લક્ષ્મી, જીગરના મમ્મી સાથે મારે વાત થઈ હતી. માસીએ મને કહ્યું હતું કે જો જીગર મહેસાણા જાય છે તો એની સાથે તમે પણ, એમને મળવાની ઈચ્છા હતી. પણ હું તમને મહેસાણા જવાનું એટલા માટે કહી રહ્યો છું કે સુટીને એમ છે કે કા તો મારા માથે જે ઘાત છે મજાક છે, અને તમે મારી પાસે રહો એ બહાનું છે આપણા સાથે રહેવાનું. બહાના તો ક્યારના મેં મારી સેથી માંથી ભૂસી ઘર મારું છે અને આ ઘરમાં કોણ કેવી રીતે રહેશે એ નક્કી કરવાનો હક મારો છે. હવે જોઈએ છીએ કે મારો હક જીતે છે કે તારી જીત. શોધન, આવતીકાલે આ લક્ષ્મી જીગર સાથે મહેસાણા ના ગઈ ને તો 12 દિવસ પછી મારો ખરખરો કરવા માટે મારા ઘરે આવી જજે. અને હું જો આ ઘર છોડીને ચાલી ગઈ તો આપણા બંનેના નામનો ખરખરો કરવા માટે કોઈ જ નહીં રહે. વાહ, કમાલની જુગલબંધી છે તમારા બંનેની. શોધન, તું મને બહાના આપે છે ને આ લક્ષ્મી મને ધમકી આપે છે. અને એક હું જ છું મહેસાણા જશો ઠીક છે, ચાલી જઈશું મહેસાણા કાલે જ. મારી જીત કરતા તમારા હક મોટા. ચાલી જઈશ. પણ એક વાત તમે યાદ રાખજો શ્રુતિબેન, મંગળસૂત્ર તો મારું ક્યારનું ઉતરી ગયું છે પણ તમારું હજી અખંડ છે. સેથીનું સિંદૂર તો મારું ક્યારનું ભૂસાઈ ગયું છે પણ તમારું હજી પણ છે. ખોળો તો મારો ક્યારે નહોતો ભરાવાનો. પણ ક્યાંક એવું ના બને કે તમારી આ મમતમાં તમે અને તમારા હક એકલા રહી જાઓ, એકલા રહી જાઓ, એકલા રહી જાઓ. લક્ષ્મીના દૂર જવાથી સાચે જ તો. મારી વાત છોડ ને શ્રુતિ, લગ્ન પછી પહેલી વાર હક જતાવ્યો છે, સારું લાગ્યું મને. સાબિતી જોઈતી હતી તારે, મેં આપી. મેં જ લક્ષ્મીને કહ્યું મહેસાણા જવાનું. તું ખુશ રહે, મને બીજી કોઈ ચિંતા નથી, મારી પણ નહીં.
લક્ષ્મીએ જે પણ કઈ કહ્યું એ એ સાચું હશે, એ દૂર જશે અને શોધનને કઈ થઈ જશે તો ખાવા માટે હું તમારી સાથે આવી રહી છું. હા, લો વરઘોડો નહીં કાઢ્યો મેં, હું તમારી સાથે મહેમાન આવી રહ્યો છું. છાના મોના અહીંયા રહ્યો? આ તમે જોયું નહીં, આ તમારાથી દૂર શોધનીઓ મુંબઈ જ્યો તો ભોડું ફોડીને આવ્યો. હવે તમે જો મહેમાન ભેગા થઈ જાઓ અને શોધનીયાને અહીંયા કઈ થઈ જાય તો એવી ખરી નોટ છે. હા, એમને ખબર છે કે શોધન પરીક્ષા લઈ રહ્યા છે. શ્રુતિબેન, મારી અને એમની બંનેની, એમને એવું લાગી રહ્યું છે કે અમે જુઠ્ઠું બોલી રહ્યા છીએ. તો તમે સાચી વાત છુપાવો તો એમને તો એમ જ લાગવાનું છે ને કે તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. એમને તો એમ જ લાગતું હશે કે શોધનને મુંબઈમાં કોઈ એક્સિડન્ટ વેક્સિડન્ટ થયો નહીં, બાથરૂમમાં લપસીને પડ્યો હશે ને મોઢું ફૂટી ગયું હશે. બેમના ઓસડિયા ના હોય લક્ષ્મી, તમે ગમે એટલું કરશો ને શ્રુતિ ભાભીને તમારા પર ભરોસો નહીં થાય, એ વાત નક્કી. શ્રુતિબેન એમનો ભરોસો તો કરશે ને, એટલે જ કહું છું હું મહેસાણા આવી રહી છું તમારી સાથે. અરે પણ લક્ષ્મી, આમ શ્રુતિ ભાભી કે એટલે આપણે? શ્રુતિબેન કે એટલે નહીં, એમણે કહ્યું છે એટલે આવી રહી છું. પણ હું અત્યારથી કહી દઉં છું, મારી પાસે હું જ બેસીશ. એટલે લક્ષ્મી શોધનની વાત માની પણ ગઈ? હા મામા, શોધને કહી દીધું લક્ષ્મીને કે એ જીગર સાથે મહેસાણા જશે. લક્ષ્મીને તો ધરા નહોતું જવું, પણ અત્યારે એને હા પાડી છે. જાય ત્યારે ખરું, નહીં જાય જોઈ લેજે. શ્રુતિ એ નાટક કરશે પણ એ જશે નહીં. મામા, જો આ વખતે લક્ષ્મીએ કોઈ પણ નાટક કર્યું ને તો હું એને છોડીશ નહીં. અને શોધનને તો એવો સબક શીખવાડીશ કે આખી જિંદગી મારું નામ નહીં લે. પણ મમ્મા, જો સાચે જ લક્ષ્મી શોધનથી દૂર ગઈ અને શોધનને કંઈ થઈ ગયું તો? અને જો એને કંઈ ન થયું શ્રુતિ, તો લક્ષ્મીની પોલ ખુલી જશે. પણ એને કઈ થશે તો? તો પણ તારી કોઈ દુનિયા નથી લૂંટાઈ જવાની શ્રુતિ. જે તકલીફ પડવાની છે એ શોધનને પડશે, અને જે નુકસાન થવાનું છે લક્ષ્મીને. અરે શોધનને તારી કઈ નથી પડી તો તને શા માટે એની એટલી ચિંતા છે? એને નહીં તો મેં તો પ્રેમ કર્યો છે ને એને. એ છોકરાએ તારી જિંદગી બરબાદ કરી નાખી, એના માટે હજુ પણ તારા મનમાં પ્રેમ ઉભરાય છે? પણ મમ્મા, અરે આટલું મોટું કારસ્તાન છુપાવ્યું એને તારાથી શ્રુતિ, તે છતાંય પણ એના માટે લાગણી છે તને? લિસન ટુ મી શ્રુતિ, શોધન લક્ષ્મી સાથે